हैप्पी बर्थडे, हैप्पी बर्थडे, हैप्पी बर्थडे। मजा आया કેમ છો મિત્રો યાર, બધા મજામાં જશે? તો મિત્રો, તમે શરૂઆતમાં જોયું જોરદાર હેપી બર્થડે વાળું સ્ટેટસ બનાવતા શીખવાડીશ, એ પણ મિત્રો આપણી અલાઇટ મોશન એપની મદદથી। તો કઈ રીતે બનાવવું જાણવા માટે વિડીયો એન્ડ સુધી જોતા રહેજો। જો મિત્રો તમને વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવજો। તો મિત્રો, એવું સ્ટેટસ બનાવવા માટે સૌ પ્રથમ તમારે જવાનું છે ડિસ્ક્રિપ્શનમાં, એટલે તમને કંઈક આ રીતે જોવા મળશે। તો તમારે નીચે બીટમાર્ક અને સ્નેક ઇફેક્ટ લિંક હશે, બંનેને તમારે અલાઇટ મોશનમાં ઇમ્પોર્ટ કરી લેવાનું છે, એની પર ક્લિક કરીને। સાથેને સાથે મટીરિયલ અહીંથી ડાઉનલોડ કરી લેવાનું છે, એક ફોટો હશે તે, ઠીક છે મિત્રો, તમારે ગૂગલ ડ્રાઈવમાં આપણે આપેલો છે તેટલું ડાઉનલોડ કરી લીધા પછી અલાઇટ મોશનમાં એડ કરી દેવાનું છે પ્રિસેન્ટ બંને લિંક। તો લિંક એડ કર્યા પછી આપણે અલાઇટ મોશનનું, જો તમારી જોડે લેટેસ્ટ વર્ઝન ના હોય અને તમે ડાઉનલોડ કરવા માગતા હોય તો આપણે ટેલેગ્રામમાંથી ડાઉનલોડ કરી શકો છો। હવે તો એવું સ્ટેટસ બનાવવા માટે અલાઇટ મોશન ઓપન કરીશું, નીચે ગોળ કરું છે પ્રોજેક્ટ ઉપર, તો જોઈ શકો છો બીટમાર્ક અને સ્નેકી ઇફેક્ટના બંને પ્રોજેક્ટ તમને મળી જશે, ઠીક છે મિત્રો, ડિસ્ક્રિપ્શનમાં મેં જે રીતે બતાવ્યું એ રીતે। તો સૌથી પહેલાં આપણે સોંગ બીટમાર્કનો પ્રોજેક્ટ ઓપન કરીશું, ઓપન કરીશું એટલે કંઈક આ રીતે દેખાશે, જોઈ શકો છો તમને। તો મિત્રો, આ હેપી બર્થડે પતે પછી એક ખાલી જગ્યા આવે, બધે ફોટા એડ કરવાના છે, ઠીક છે મિત્રો। તો આપણે આ એંગલ આવી જશું, એટલે 4:41 સેકન્ડ નીચે ગોળ કરું છું પ્લસ ઉપર, ઇમેજ અને વિડીયો, આથી તમારે જે પણ ફોલ્ડરમાં ફોટા હોય એ ફોલ્ડરમાં જતું રહેવાનું છે। સૌથી પહેલો ફોટો લઈ લઈશું, ઉપર 3 ડોટ ઉપર ક્લિક કરી ફ્લિટ સ્ક્રીન એરિયા અને આમ વચ્ચોમાં ખેંચી શકો છો, આ એરો ઉપર ક્લિક કરજો, આથી કાપી નાખજો, ફરીથી પ્લસ ઉપર ઇમેજ અને વિડીયોમાં। બીજો ફોટો લઈ લઈશું, ઉપર 3 ડોટ ઉપર ક્લિક કરીને ફ્લિટ સ્ક્રીન એરિયા આગળ આની ઉપર એરો ઉપર ક્લિક કરી કાપી નાખશું। એ મિત્રો, તમારે એન્ડ સુધી એક 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 ફોટો એડ કરી દેવાનો છે આ રીતે, ઠીક છે। તો ચાલો હું કરી દઉં, પછી તમને આગળની પ્રોસેસ સમજાવું। મિત્રો જોઈ શકો છો આ રીતે આપણે એન્ડ સુધી એક 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 કરીને ફોટા એડ કરી દીધા છે। ફોટા એડ કરી દીધા પછી તમારે શું કરવાનું છે મિત્રો, શરૂઆતમાં આવી જવાનું છે, જ્યાં ફોટા ચાલુ થાય એટલે આવી જજો આ રીતે, ઠીક છે મિત્રો। એ પછી આ નીચે ગોળ કરું છું પ્લસ ઉપર ક્લિક કરજો, અહીંથી આ ચોરસ ઉપર ક્લિક કરજો અને આ રીતે આમ થોડું મોટું કરી દેજો, ઠીક છે મિત્રો। એ પછી આ કલર અને ફિલ્ટમાં જવાનું છે, ડબલ કલર છે, ગોળ કરું છું એની ઉપર ક્લિક કરજો, ઠીક છે મિત્રો। બ્લેકને નીચે લાવી દેજો અને વ્હાઇટને ઉપર કરી દેજો કંઈક આ રીતે, ઠીક છે। તો આટલું કરી દેવાનું છે, પછી નીચે ગોળ કરું છું, સફેદ અથવા વ્હાઇટ કલર છે એની ઉપર ક્લિક કરજો, આ નાનું ચોરસ છે એની ઉપર, ઠીક છે મિત્રો। અને આને આમ નીચે ખેંચી લેજો એટલે આ રીતે જતું રહેશે, ઠીક છે મિત્રો। તો આ રીતે આને આમ થોડું સેટ કરી દેવાનું છે, ઠીક છે મિત્રો। એ પછી આને સ્ટેટસના એન્ડ સુધી ખેંચી લેજો, આ ગોળ કરું છું એરો ઉપર ક્લિક કરજો, મૂવ અને ટ્રાન્સફરમાં જઈને આને નીચે લાવી દેજો આ રીતે, જોઈ શકો છો। તો આટલું કામ પતી ગયું છે, હવે મિત્રો ફરીથી આપણે ફોટા ચાલુ થાય એટલે જતા રહીશું, નીચે ગોળ કરું છું એ પ્લસ ઉપર, ઇમેજ અને વિડીયોમાં। તમારે આ રીતની હેપી બર્થડેવાળી PNG ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, એને લઈ લેવાની છે અને આ રીતે એડ કરી દેજો, અને થોડી મોટી પણ કરી શકો છો તમારી રીતે, ઠીક છે મિત્રો, આ રીતે। અથવા આ ના લેવી હોય તો તમને બીજી પણ એક કુક દક્ષણ આપી દઈશ આવડિયા, ઠીક છે। તો એને પણ તમારી રીતે તમને જે ગમે એડ કરી દેજો, એને પણ સ્ટેટસના એન્ડ સુધી ખેંચી લેજો, આ ગોળ કરું છું એરો ઉપર ક્લિક કરજો આ રીતે, એટલે આવી જશે। હવે મિત્રો આમાં આપણે ઇફેક્ટ એડ કરીશું, તો ઉપર ગોળ કરું છું એરો ઉપર ક્લિક કરી બહાર આવતા રહીશું, આ બીજા નંબરે સ્નેકી ઇફેક્ટ છે એની ઉપર ક્લિક કરીશું, સૌથી પહેલાં ફોટા ઉપર, નીચે ગોળ કરું છું ઇફેક્ટમાં, 3 ડોટ ઉપર જઈને કોપી, કોપી કર્યા પછી મિત્રો ઠીક છે મિત્રો, ફરીથી સમજાવી દઉં, ફોટા ઉપર ક્લિક કરીશું, નીચે ગોળ કરું છું ઇફેક્ટમાં, 3 ડોટ છે એની ઉપર અને કોપી ઇફેક્ટ પહેલા નંબરનું, એ પછી મિત્રો બહાર આવતા રહીશું, ફરીથી આપણા બીટમાર્કમાં જતા રહીશું મિત્રો, ફોટા ચાલુ થાય એટલે, ઠીક છે મિત્રો, ફોટા ચાલુ થાય એટલે, ઠીક છે મિત્રો। આ રીતે પહેલા ફોટા ઉપર ક્લિક કરશું, ઇફેક્ટમાં જશું, 3 ડોટ ઉપર જઈને પેસ્ટ, એ પછી મિત્રો એક ફોટો છોડી દેવાનો છે અને એક ફોટામાં આ ઇફેક્ટ એડ કરી દેવાની છે આ રીતે, જોઈ શકો છો। એક ફોટો છોડીને એક ફોટામાં ઇફેક્ટ એડ કરશો, ઠીક છે, એટલે તમે શરૂઆતમાં જોયું તો એવું સ્ટેટસ બનશે। તો આ રીતે તમારે એન્ડ સુધી, ઠીક છે મિત્રો, એન્ડ સુધી આ રીતે ઇફેક્ટ એડ કરી દેજો, એક ફોટો છોડીને એક, પછી મિત્રો બહાર આવતા રહેજો, ફરીથી આ સ્નેક ઇફેક્ટ ઉપર જતા રહેજો મિત્રો, જે બીજો ફોટો છે, ઠીક છે, એની ઉપર ક્લિક કરજો, નીચે ગોળ કરું છું ઇફેક્ટમાં, 3 ડોટ ઉપર જઈને કોપી, કોપી કર્યા પછી ફરીથી બહાર આવતા રહેજો, ફરીથી આપણે બીટમાર્કમાં જતા રહેજો મિત્રો, ફરીથી આપણે આ બીટમાર્કમાં જતા રહીશું મિત્રો, ઠીક છે, ફરીથી ફોટા ચાલુ થાય એટલે જતા રહીશું। પહેલા ફોટામાં આપણે ઇફેક્ટ એડ કરી હતી એટલે બીજા ફોટા ઉપર ઇફેક્ટમાં જે 3 ડોટ ઉપર જઈને પેસ્ટ, એક ફોટો છોડી દઈશું આ રીતે, અને હવે જેટલા પણ ફોટા બાકી રહ્યા છે, ઠીક છે મિત્રો, એક એક ફોટો છોડી આમાં આ ઇફેક્ટ એડ કરી દઈશું,
फोटा ऊपर क्लिक करवा छे इफेक्ट ऊपर 3 डॉट ऊपर जाने पेस्ट एम एंड સુધી કરશો એટલે તમે શરૂઆત માં જોઈ તો એવું જોરદાર સ્ટેટસ બનીને તૈયાર થઈ જશે। હવે મિત્રો આને સેવ કરવા માટે ઉપર ગોળ કરું છું એરો ઉપર ક્લિક કરજો અને એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી ગેલેરી માં સેવ થઈ જશે। તો બસ મિત્રો આ વિડિયો માં આટલું જ, તે ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ ને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવજો, તમારો કોઈ પણ સવાલ હોય તો કોમેન્ટ કરી શકો। તો આપણે મળશું એક નવા વિડિયો માં।